ઇમેજિન કરો એક એવો સિનારિયો જ્યારે આપણે એક કામ કરતા હોય જેનો પગાર આપણને મળતો હોય ને એમાં આપણને કોઈ મેસેજ આવે કે કોલ આવે કે આપણને બીજું એક વર્ક ફ્રોમ હોમ કામ મળી ગયું છે અને આપણને પુષ્કળ પૈસા એમાં મળવાપાત્ર છે ને બહુ જ ઇઝી કામ છે. આ મેસેજ જોઈને આપણને તો ઈચ્છા થઈ જશે કે યાર આવું કંઈક કામ મળી જાય ને તો જે વધારાના ખર્ચા છે આપણા ગાડીના ફોનના કે પછી આપણા શોખના મોજ મસ્તીના એ બધા ખર્ચા બીજી જોબમાંથી નીકળી જશે એટલે જીવનમાં શાંતિ આવી જશે. પણ દરેક નોકરી પૈસા કમાઈ નથી આપતી, ઘણી નોકરીઓ પૈસા લઈ પણ જાય છે અને કેવી નોકરીઓ હોય છે એ તમે જો જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. હમણાં રિસેન્ટલી મને એક મેસેજ આવ્યો કે તમારું રેઝ્યુમે અપ્રૂવ થઈ ગયું છે, તમે 9,000 થી 27,000 રૂપિયા સુધી દર મહિને કમાઈ શકો છો બહુ જ સરળ કામ કરીને ઘરે બેઠા. આ મેસેજ એક વખત નહીં ઘણી બધી વખત મને આવ્યો પણ હું આ મેસેજથી ભોળવાઈ ના ગયો. કેમ? એક બાજુ સારી સારી વસ્તુ લખી છે કે ઘરે બેસીને હું 9,000 થી 30,000 જે બી આંકડો લખ્યો છે એટલા પૈસા કમાઈ શકીશ, પણ બીજી બાજુ મને આ મેસેજમાં 3 રેડ ફ્લેગ દેખાયા. સૌથી પહેલો રેડ ફ્લેગ હતો કે મારું રેઝ્યુમે અપ્રૂવ થઈ ગયું છે, પણ મને ખબર છે ત્યાં સુધી મારું રેઝ્યુમે મેં કોઈ જગ્યાએ મૂક્યું જ નથી તો અપ્રૂવ કોણે કર્યું. બીજો રેડ ફ્લેગ, ઇઝી કામ કરીને 9,000 થી 29,000 રૂપિયા હું કમાઈ શકું. અગર કામ ઇઝી છે તો આટલા પૈસા કેમ મળે છે ને આટલા પૈસા આપે છે, તો પછી ઇઝી કામ કરાવું જ છે તો મને મેસેજ કેમ કરે છે પોતાના ઓળખીતામાં ઇઝી કામ આપીને એમાં પોતાનું કમિશન રાખી લે. મારા સુધી આ મેસેજ આવ્યો મારી જાણ વગર મારું રેઝ્યુમે અપ્રૂવ થઈ ગયું એટલે મારો બીજો રેડ ફ્લેગ અહીંયા સક્રિય થઈ ગયો કે મારું રેઝ્યુમે અપ્રૂવ થઈ ગયું. પછી ત્રીજો અને સૌથી ઇઝી ટુ સ્પોટ રેડ ફ્લેગ શું હતો? આ મેસેજમાં એક લિંક લખેલી છે, આ લિંક ઉપર ક્લિક કરીને કોઈ પણ માણસને જો તરત પૈસાની જરૂરત હોય, કોઈ પણ વ્યક્તિ ભોળું છે, તો એ લિંક ઉપર ક્લિક કરી દેશે અને ક્લિક કરીને શું થશે તો ક્લિયરલી વોટ્સએપની વેબસાઇટમાં આપણે જોઈશું તો એમાં લખેલું છે કે કોઈ બી અનનોન નંબર જે તમે સેવ નથી કરેલો એને તમે તમારા ફોનથી વોટ્સએપ કરવા માંગો છો તો WA.me કરીને કન્ટ્રી કોડ નાખશો અને નંબર લખશો તો તમે એને વોટ્સએપ કરી શકશો. હવે હું તમને ફરીથી લિંક બતાવવા માંગુ છું. આ લિંકમાં નંબર તો મેં બ્લર કરી દીધો છે પણ WhatsApp.me પછી 91 એટલે ઇન્ડિયાનો નંબર છે, 8 થી ચાલુ થાય છે એવો નંબર છે. અહીંયા લિંક ઉપર હું ક્લિક કરું એટલે સીધું મારું વોટ્સએપ ખુલે અને વોટ્સએપમાં એ માણસ જોડેની ચેટ ખુલી જાત, એમાં હું હાય લખેત એટલે એ માણસને એના મેસેજથી લીડ ક્લોઝ કરવા માટેનો એક બકરો મળી જાત. અને એ લીડ ક્લોઝ કરે તે કઈ રીતે? ઘણા બધા ઓપ્શન્સ છે. વર્ક ફ્રોમ હોમના રેગ્યુલરલી જો તમે ન્યૂઝ જોશો ને તો તમને ખબર પડશે કે રોજ વર્ક ફ્રોમ હોમનો એક નવો સ્કેમ બહાર આવતો હોય છે, જેમાં અલગ અલગ હોય છે કે ઘણામાં ટાસ્ક આપીને આપણને ફેક વોલેટ બેલેન્સ દેખાડે, એટલે આપણે પૈસા જમા કર્યા હોય કામ મેળવવા માટે, એ પૈસા આપણને દેખાય કે વોલેટમાં બેલેન્સ છે પણ એ ખાલી આંકડો છે, એ રિયલ બેલેન્સ નથી અને એ ક્યારેય આપણે વિધડ્રો ના કરી શકીએ. એવા બી વર્ક ફ્રોમ હોમ સ્કેમ્સ છે જેમાં આપણે ફેક રિવ્યૂ, ફેક લાઇક, ફેક કમેન્ટ કરવાની હોય છે યુટ્યુબ વિડીયોઝમાં, જેમાં સ્ટાર્ટિંગમાં આપણને ફિઝિકલ પૈસા આપે બી ખરા, પછી આવી જ રીતે બેલેન્સ વધતું જાય પણ એ બેલેન્સ આપણે ક્યારેય ઉપાડી ના શકીએ. વધારે પૈસા મેળવવાની લાલચમાં આપણે વધારે પૈસા ઇન્વેસ્ટ કરીએ એમાં અને જીવનમાં ક્યારેય પૈસા પાછા આવતા નથી. બેસિકલી મારી જાગૃતતાએ આવા સ્કેમથી મને બચાવ્યો અને જો તમે બી બચવા માંગતા હોય તો એના 3 સિદ્ધાંત હંમેશા યાદ રાખવાના. પહેલું, કોઈ બી અનસોલિસિટેડ ઓફર છે, એવી કોઈ ઓફર જે આપણે સામેથી માંગી નથી એ આપણને આવે છે ને તો એના ઉપર ભરોસો નહીં કરવાનો. આ સંજોગોમાં મને કીધું કે મારું રેઝ્યુમે અપ્રૂવ થઈ ગયું પણ મેં એવી કોઈ ઓફર માંગી નથી, મેં ક્યાંય એપ્લાય કર્યું નહોતું એટલે મને ખબર હતી કે આના ઉપર હું ભરોસો નહીં કરું. બીજું, પોતાની પર્સનલ ઇન્ફોર્મેશન કોઈ પણ જગ્યાએ શેર નહીં કરવાની, આ ઇન્ફોર્મેશનથી કદાચ મને ઉલ્લુ બનાવવાનો યુઝ કરી શકે. આ મેસેજમાં જો અગર એવું લખ્યું હોત કે ડિયર ગુંજ યોર રેઝ્યુમે ઇઝ અપ્રૂવ્ડ તો કદાચ હું એવું માનત કે આ એક પર્સનલ મેસેજ છે અને કદાચ મને આ મેસેજ ઉપર ભરોસો બેસી બી જાત ને કદાચ હું આ વ્યક્તિ જોડે વોટ્સએપમાં વાત કરી બી લેત. પણ મારું નામ નહોતું લખ્યું એટલે હું સમજી ગયો કે આ વ્યક્તિ કોઈક બલ્ક મેસેજ કરીને બધાને ઉલ્લું બનાવવાનો ટ્રાય કરી રહ્યા છે. એટલે મેં નામ, એડ્રેસ, OTP, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડની ડિટેલ, પાન કાર્ડ, આધાર કાર્ડ આ બધી માહિતી કોઈની જોડે શેર નહીં કરવાની. ભૂલે છું કે આવી લિંક ઉપર ક્લિક થઈ જાય, વોટ્સએપમાં ચેટ ચાલુ થઈ જાય તો પણ પર્સનલ ઇન્ફોર્મેશન શેર નહીં કરવાની. એ પર્સનલ ઇન્ફોર્મેશન યુઝ કરીને કાલે કદાચ આપણને ઠગવાનો હજુ પણ એક પર્સનલ અટેક કરી શકે છે અને એ ઠગીને આપણા પૈસા લૂંટી શકે છે. ત્રીજું આપણે કરી શકીએ, અપડેટેડ રહી શકીએ. જેમ હું આવી રીતે બધા ન્યૂઝ જોઉં છું ને મને વર્ક ફ્રોમ હોમ સ્કેમના માહિતી છે, એવી જ રીતે તમે પણ રેગ્યુલરલી આવા બધા સ્કેમ્સથી જો અપડેટેડ રહેશો તો તમે ક્યારે પણ છેતરાશો નહીં. અને અપડેટેડ રહેવા માટે સૌથી એક સરસ જગ્યા મને ખબર છે, અરે આ જ જગ્યા છે VTVGujarati.com પર. એક વાત કહું,
એક વાત કહું, રોજે જોશો તો બધી જ માહિતી તમારા સુધી પહોંચી જશે, અને મને એટલો તો ભરોસો છે કે આ વિડીયો જોયા પછી આવા કોઈ SMS થી તમે ફસાશો નહીં. મને એક જવાબ આપો કમેન્ટમાં કે શું તમને પણ આવો કોઈ મેસેજ આવ્યો છે, અને તમે કઈ રીતે પકડ્યો કે આ મેસેજ એક સ્કેમ હોઈ શકે. આ વિડીયોની માહિતી ગમી હશે, આવી જ માહિતી જોવા માટે એક વાત કહું, જોતા રહેજો, આપણે ફરી મળીશું.